મિત્રો, હવે સીધી રીતમાં ત્રીજો અને આ રીતનો છેલ્લો સમ આપણે ગણીએ. સ્વાધ્યાય 3.1 નો બીજો સમ. રકમ આ રીતે છે. કાર બનાવતી કંપનીના કારના એક મોડેલ માટે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી આપવામાં આવી સોરી મેળવવામાં આવી. કોષ્ટક આ રીતે છે. કારના નંબર આપ્યા છે 1 થી 6. કાર વપરાશનો સમય વર્ષમાં આપેલો છે એક્સ, અને તેનું મેન્ટેનન્સ એટલે કે વાય હજારમાં આપેલું છે. પ્રશ્ન આપને સ્પષ્ટ કીધેલો છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જે આગળના બે સમમાં મેળવ્યું, આમ તો બધા જ સમમાં આ તો મેળવવાનું જ હોય. જ્યારે કાર વપરાશનો સમય એટલે કે એક્સ બરાબર 5 હોય, ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન એટલે કે વાયનો કિંમતનો અંદાજ મેળવો અને ત્રુટી શોધો. ચાલો આ એક નવો પ્રશ્ન છે. અહીંયા આપણે એક સમજી લઈએ કે ત્રુટી માટે બે કિંમતની જરૂર પડશે. એમાંથી એક કિંમત આપણે અહીંથી લેવાની અને બીજી કિંમત આપણે જ્યારે દાખલો ગણીને પૂર્ણ કરીએ ત્યારે મળે. આના ઉપર ફોકસ કરો કે સમય 5 વર્ષ હોય ત્યારે આ પ્રશ્ન આપણને અહીંયા પૂછશે. વાર્ષિક નિભાવ ખર્ચ એટલે કે વાયનું અનુમાન કરો. તો આ જે થશે એ શું થશે? તો કે એક્સ બરાબર 5 માટે વાયની અનુમાનિત કિંમત એટલે કે વાય કેપ. તો આપણે યાદ રાખશું, આગળ જે વાય કેપ આવે એ આપણે વાયની અનુમાનિત કિંમત કહીશું. અને આપણને ત્રુટી માટે મૂળ કિંમત પણ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે એક્સ બરાબર જ્યારે 5 હોય ત્યારે વાય બરાબર કેટલા છે. ફરી એક વાર યાદ રાખી લેવાનું તમારે. આપણે આગળ ગણતરીમાં જ્યારે સમ પૂરો થશે ત્યારે ગણશું. તો એક્સ બરાબર 5 હોય ત્યારે વાય બરાબર 13. આ મૂળ કિંમત છે, આને વાય કહેવાય. અને આ જે આપણે મેળવશું તેને શું કહીશું? વાય કેપ કહીશું. તો હવે આની ગણતરી કરીએ. તો એક વસ્તુ ફરી યાદ રાખી લો, હું આગળ જતા તમને પૂછીશ કે એક્સ બરાબર 5 હોય ત્યારે વાય બરાબર કેટલા આપેલા છે? 13 આપેલા છે. તો કોષ્ટક બનાવીએ પહેલા. કાર આપેલી છે, જગ્યા હોય તો કોલમ લખવાનું, નહીં તો જરૂર નથી. પછી એક્સ નો કોલમ લખી એનો સરવાળો કરી નાખો. વાય નો કોલમ તેનો પણ સરવાળો કરીએ. પછી એક્સ બાર અને વાય બાર પહેલા મેળવી લેવાના. અત્યારે આપણે ન મેળવીએ તોય ચાલે, પણ ક્રમ નહીં તોડવાનો. એક્સ વાય લખાઈ જાય એટલે સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર મેળવવાના. તો એક્સ બાર થશે કુલ 6 નંબર આપણને આપેલા છે અને સરવાળો 16, એટલે 16 ભાગ્યા 6 એટલે 2.67. અને વાય બાર સિગ્મા વાય અપોન એન એટલે 51/6 બરાબર 8.5 થશે. પ્રાપ્તાંકો નાના છે અને આપણે સીધી રીત ગણી રહ્યા છીએ, એટલે આ બંનેનો ગુણાકાર આપણે સૌ પ્રથમ કરશું એક્સ વાય. તો એક્સ અને વાયના કોલમનો ગુણાકાર તમે ઇઝીલી વિધાઉટ કેલ્ક્યુલેટર પણ કરી શકો એમ છે. અને ત્યારબાદ તેનો સરવાળો. અને છેલ્લું કોલમ આપણું બનશે એક્સ સ્ક્વેર. આ એક્સ જે છે એ કોલમનો સ્ક્વેર કરી અને તેનો સરવાળો કરશો તો જવાબ મળશે 52. આગળ આપણે બી ની ગણતરી કરીએ. તો બી નું સૂત્ર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. અને કિંમત મૂકીએ તો એન બરાબર 6, કુલ એન બરાબર 6 આપેલા છે. સિગ્મા એક્સ વાય આપણે મેળવ્યા 154 માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા વાય એટલે 16 ગુણ્યા 51, એન એટલે 6, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 52 માઇનસ સિગ્મા એક્સ એટલે કે 16 કૌંસનો વર્ગ. હવે એન્સની ગણતરી કરીએ તો 924 માઇનસ 16 ગુણ્યા 51 એટલે 816, અને છેદમાં 312 માઇનસ 16 નો વર્ગ 256. બાદબાકી કરતા અંશમાં આવશે 108 અને છેદમાં આવશે 56. અને છેલ્લે આપણને બી ની કિંમત મળશે 1.93. હવે આપણે ગણતરી કરીએ એ ની. તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર 8.5 માઇનસ બી 1.93, અને
એક્સ બાર 2.67, સદરૂપ આપીએ 8.5 માઇનસ 5.15 અને આપણને એની કિંમત મળશે 3.35. એ અને બી બંનેની કિંમતો હવે આપણે નિયત સંબંધ રેખામાં મૂકીએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણી મળશે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, એ બરાબર 3.35 અને બી બરાબર 1.93 આપણે આમાં મૂકીએ તો 3.35 વત્તા 1.93 એક્સ થશે. હવે આપણને આગળ પ્રશ્ન પૂછો તો કે એક્સ બરાબર 5 હોય તો વાયનો અંદાજ મેળવો. તો આપણે એક્સ બરાબર 5 મૂકીએ તો આપણને જે કિંમત મળશે તે વાય કેપ થશે. તો સમીકરણમાં 3.35 વત્તા 1.93 અને એક્સની જગ્યાએ મૂકી દો 5. સાદરૂપ આપો 3.35 વત્તા 9.65, સરવાળો કરતા 13, અને મેન્ટેનન્સ છે વાય એટલે એની કિંમત 1000માં આપેલી છે, એકમ 1000 છે એટલે જવાબ આપણો થશે 13000. તો કોઈ કાર જે છે એ 5 વર્ષ ઉપયોગમાં આવે તો એનો મેન્ટેનન્સ વાર્ષિક જે મેન્ટેનન્સ છે તે 13000 રૂપિયા થશે આ વાય કેપથી, બરાબર ને? હવે મૂળ રકમમાં તમે જો અગાઉ મેં તમને સમજાવ્યું હતું, ફરી એકવાર સમજાવું કારણ કે એક જ સમ આખી ટેક્સ બુકમાં છે. અહીંયા એક્સ બરાબર 5 હોય ત્યારે વાય કેટલા છે? 13. એનો મતલબ એવો થાય કે આ જે આપણને આપેલી છે એ મૂળ કિંમત છે. એક્સ બરાબર 5 ત્યારે વાય બરાબર 13. અને એક્સ બરાબર 5 હોય, અહીંયા આપણે રકમ જોઈએ, સોરી આપણે જે ગણતરી કરી તે, કે એક્સ બરાબર 5 આપણે મૂકીએ તો વાય કેપ આપણને કેટલા મળ્યા? 13000. તો બંને કિંમત સરખી થઈ, એક્સ બરાબર 5 માટે વાય 13 અને એક્સ બરાબર 5 માટે વાય કેપ પણ 13 થશે. તો હવે આપણો એક છેલ્લો પ્રશ્ન છે અને એક જ વાર પૂછેલો છે એટલે ફરી વાર સમજી લો એક વખત. મૂળ કિંમત આપણને રકમમાં આપેલી હોય વાય થશે અને આપણે જે ગણતરી કરીને મેળવી તે વાય કેપ. તો આપણા અનુમાનની ત્રુટિ થશે E બરાબર વાય માઇનસ વાય કેપ, એનું સૂત્ર છે. તો વાય બરાબર 13 અને વાય કેપ બરાબર પણ 13. તો 13 માઇનસ 13 એટલે આપણો ત્રુટીનો જવાબ આવશે 0. હવે હોમવર્કમાં માત્ર 2 જ દાખલા તમારે ગણવાના છે, આ જ રીતના છે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2.